હાઈ ફ્રેન્ડ્સ હોપ યુઅર વેલ કાંત એકેડેમી સ્ટડી વિથ આરપીમાં આપનું સ્વાગત છે મિત્રો કાંત એકેડેમી સ્ટડી વિથ આરપીમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો અભ્યાસ કરી રહ્યા છે જે અંતર્ગત આપણે પ્રેઝર્ટના ચાર ટેન્સીસ અને પાસ્ટના ત્રણ ટેન્સ જોયા છે અને આજે આપણે પાસ્ટનો ચોથો ટેન્સ ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલું પૂર્ણ ભૂતકાળ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ આજના ટેન્સની મિત્રો તો પાસ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ જે ખાસ કરીને કોઈપણ ક્રિયા ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ કે અચોક્કસ સમયે શરૂ થઈ હતી અને અમુક સમય સુધી ચાલી રહી હતી અથવા કોઈ પરિસ્થિતિ ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ કે અચોક્કસ સમય હતી જે લાંબા સમયગાળા કે ટૂંકા ગાળા માટે રહી હતી આમ ક્રિયા અને હયાતી ભૂતકાળની અંદર દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે મિત્રો જેવી રીતે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયો હતો એટલે કે ચાલો પૂર્ણ વર્તમાન કાળ એમાં શું હતું કે ચોક્કસ કે અચોક્કસે કોઈ સ્થિતિ સમયે કોઈ સ્થિતિ કે ક્રિયા ચાલી રહી હતી દાખલા તરીકે હું સવારનો ટીવી જોઈ રહ્યો છું તેણી સવારની ગૃહકાર્ય લખી રહી છે આવા પ્રેઝન્ટના વાક્યો આપણે શીખ્યા હતા ભૂતકાળમાં પણ આવું જ છે કોઈ પણ કરતાં કોઈ ક્રિયા ભૂતકાળની અંદર ચોક્કસ કે અચોક્કસ સમયે કરી રહી હતી અથવા તો કોઈક એવી સ્થિતિ હતી જે ચોક્કસ કે અચોક્કસ સમયથી વર્તાતી હતી એ દર્શાવવા કાળનો ઉપયોગ થાય છે એની વાક્યરચના છે સબ્જેક્ટ એટલે કે કર્તા ત્યાર પછી હેડ ત્યાર પછી બિન મેઇન વબ એટલે કે મુખ્ય ક્રિયાપદ એની પછી આવશે એનજી અને આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ દાખલા તરીકે આઈ હેડ બિન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ એટલે કે હું સવારથી અંગ્રેજી ભણાવી રહ્યો હતો એટલે કે ભાઈ મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા છે એ સવારની ચાલુ હતી બરાબર છે અને કોઈ અચોક્કસ સમય સુધી ચાલી હતી સેકન્ડ છે યુ હેડ બિન રાઇટિંગ યોર હોમવર્ક ફોર ટુ અવર્સ એટલે કે તું સવારથી ગૃહ કાર્ય લખી રહ્યો હતો ત્યાર પછી છે હી હેડ બિન પેઇન્ટિંગ વોલ ફોર થ્રી અવર્સ તે ત્રણ કલાકથી દીવાલ રંગી રહ્યો હતો મિત્રો હવે આપણે જે રીતે કુલ ચાર પ્રકારના વાક્યો બનાવીએ છીએ અફર્મેટિવ ઇન્ટ્રોકેટિવ નેગેટિવ અને નેગેટિવ ઇન્ટ્રોકેટિવ તો આ ચાર વાક્યો આપણે જોવા જઈ રહ્યા છે એમાં પ્રથમ વાક્ય છે સી હેડ બિન વોચિંગ ટીવી ફોર લાસ્ટ વન અવર એટલે કે તેણી છેલ્લા એક કલાકથી ટીવી જોઈ રહી હતી હવે એનું પ્રશ્ન વાક્ય થશે હેડ સી બિન વોચિંગ ટીવી ફોર લાસ્ટ વન અવર શું તેણી એક કલાકથી ટીવી જોઈ રહી હતી નેગેટિવ સેન્ટેન્સ છે સી હેડ નોટ બિન વોચિંગ ટીવી ફોર લાસ્ટ વન અવર એટલે કે તેણી એક કલાકથી ટીવી જોઈ રહી હતી નહીં હેડસી નોટ બીન વોચિંગ ટીવી ફોર લાસ્ટ વન અવર શું તેની એક કલાકથી ટીવી જોઈ રહી નહોતી સેકન્ડ સેન્ટસ છે દે હેડ બિન વર્કિંગ ઇન ધીસ ફાર્મ સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ એટલે કે તેઓ ઓગણીસસોને પંચાણુંથી ખેતરમાં કામ કરી રહ્યા હતા હેડ ધે બિન વર્કિંગ ઇન ધીસ ફાર્મ સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ શું તેઓ આ ખેતરમાં ઓગણીસો ને પંચાણુંથી કામ કરી રહ્યા રહ્યા હતા ધે હેડ નોટ

હેડ ધ ચાઇલ્ડ બિન ક્રાઈંગ ફોર લાસ્ટ હાફ એન અવર શું બાળક છેલ્લા અડધા કલાકથી રડી રહ્યું હતું નેગેટિવ સેન્ટેન્સ થશે ધ ચાઇલ્ડ હેડ નોટ બિન ક્રાઈંગ ફોર લાસ્ટ હાફ એન અવર એટલે કે બાળક છેલ્લા અડધા કલાકથી રડી રહ્યું હતું નહીં હેડ ધ ચાઇલ્ડ નોટ બિન ક્રાઈંગ ફોર લાસ્ટ હાફ એન અવર શું બાળક છેલ્લા અડધા કલાકથી રડી રહ્યું નહોતું ફોર્સ્ટ સેન્ટેન્સ છે હી હેડ બિન ચુઇંગ ટૉબેકો સિન્સ ચાઇલ્ડહુડ તે બાળપણથી તમાકુ ખાતો હતો

અમે છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા હતા વી બિન લર્નિંગ ઇંગ્લિશ ફોર લાસ્ટ થ્રી યર્સ શું અમે છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા હતા વી હેવ નોટ બિન લર્નિંગ ઇંગ્લિશ ફોર લાસ્ટ થ્રી યર્સ અમે ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા હતા નહીં વી નોટ બિન લર્નિંગ ઇંગ્લિશ ફોર લાસ્ટ થ્રી યર્સ શું અમે છેલ્લા ત્રણ વર્ષથી અંગ્રેજી ભણી રહ્યા હતા નહીં સિક્સ સેન્ટેન્સ છે દે હેડ બિન લેબરિંગ ફોર લાસ્ટ ફાઇવ યર્સ તેઓ છેલ્લા પાંચ વર્ષથી મજૂરી કરી રહ્યા હતા હેડધે બિન લેબરિંગ ફોર લાસ્ટ ફાઇવ યર્સ શું તેઓ છેલ્લા પાંચ વર્ષથી મજૂરી કરી રહ્યા હતા દે હેડ નોટ બિન લેબરિંગ ફોર લાસ્ટ ફાઇવ યર્સ તેઓ પાંચ વર્ષથી મજૂરી કરી રહ્યા હતા નહીં હેડધે નોટ બિન લેબરિંગ ફોર લાસ્ટ ફાઇવ યર્સ શું તેઓ છેલ્લા પાંચ વર્ષથી મજૂરી કરી રહ્યા હતા નહીં સેવન સેન્ટેન્સ છે ઇટ હેડ બિન સ્નોઇંગ હેવી ફોર સેવરલ યર્સ છેલ્લા કેટલાક વર્ષોથી બરફ પડી રહ્યો હતો હેડ ઇટ બિન સ્નોઇંગ હેવી ફોર સેવરલ યર્સ શું છેલ્લા કેટલાક વર્ષોથી બરફ પડી રહ્યો હતો ઇટ હેડ નોટ બીન સ્નોઇંગ હેવીલી ફોર સેવરલ યર્સ છેલ્લા કેટલાક વર્ષોથી બરફ પડી રહ્યો હતો નહીં હેડ ઇટ નોટ બીન સ્નોઇંગ હેવી ફોર સેવરલ યર્સ શું છેલ્લા કેટલાક વર્ષોથી બરફ પડી રહ્યો હતો નહીં ત્યાર પછી છે સી હેડ બિન રિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર થ્રી અવર્સ તેણી ત્રણ કલાકથી એક જ મ્યુઝિક સાંભળી રહી હતી હેડ સી બીન રિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર થ્રી અવર્સ શું તેણી ત્રણ કલાકથી એક જ મ્યુઝિક સાંભળી રહી હતી સી હેડ નોટ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર થ્રી અવર્સ તેણી ત્રણ કલાકથી એક જ મ્યુઝિક સાંભળી રહી હતી નહીં હેડ સી નોટ બીન લિસનિંગ ધ સેમ મ્યુઝિક ફોર થ્રી અવર્સ શું તેણી ત્રણ કલાકથી એક જ મ્યુઝિક સાંભળી રહી હતી નહીં નાઇન્થ સેન્ટેન્સ છે ધ શોપકીપર હેડ બિન સેલિંગ ક્લોઝ ફોર ટુ યર્સ દુકાનદાર ત્રણ વર્ષથી કપડાં વેચી રહ્યો હતો હેર ધ શોપકીપર બિન સેલિંગ ક્લોઝ ફોર ટુ યર્સ શું દુકાનદાર ત્રણ વર્ષથી કપડાં વેચી રહ્યો હતો ધ શોપકીપર હેર નોટ બિન સેલિંગ ક્લોઝ ફોર ટુ યર્સ દુકાનદાર ત્રણ વર્ષથી કપડાં વેચી રહ્યો હતો નહીં હેર ધ શોપકીપર નોટ બિન સેલિંગ ક્લોઝ ફોર ટુ યર્સ શું દુકાનદાર ત્રણ વર્ષથી કપડાં વેચી રહ્યો હતો નહીં ટેન્થ સેન્ટેન્સ છે વી હેડ બિન પ્લેઈંગ ફોર અબાઉટ હાફ એન અવર અમે છેલ્લા અડધા કલાકથી રમી રહ્યા હતા હેડ વી બીન પ્લેઈંગ ફોર અબાઉટ હાફ એન અવર સો અમે છેલ્લા અડધા કલાકથી રમી રહ્યા હતા વી હેડ નોટ બીન પ્લેઈંગ ફોર અબાઉટ હાફ એન અવર અમે છેલ્લા અડધા કલાકથી રમી રહ્યા હતા નહીં હેડ વી નોટ બીન પ્લેઈંગ ફોર અબાઉટ હાફ એન અવર સો અમે છેલ્લા અડધા કલાકથી રમી રહ્યા હતા નહીં તો મિત્રો તમે આ રીતે કુલ ચાર પ્રકારના વાક્યો બનાવી શકો છો હવે છે ક્રિયા વગરના વાક્યો જેમાં કોઈ એક સ્થિતિનું નિર્માણ છે જેમ કે હી હેડ બિન બ્લાઇન્ડ સિન્સ ચાઇલ્ડહૂડ એટલે કે અહીંયા કોઈ ક્રિયા નથી થતી પરંતુ એ એની અંધ બ્લાઇન્ડ હોવાની જે સ્થિતિ છે એ કોઈક સમયથી હતી એટલે છે તે બાળપણથી અંધ હતો હેડ હિ બિન બ્લાઇન્ડ સિન્સ ચાઇલ્ડહુડ શું તે બાળપણથી અંધ હતો હી હેડ નોટ બિન બ્લાઇન્ડ સિન્સ ચાઇલ્ડહુડ તે બાળપણથી અંધ હતો નહીં હેડ હી નોટ બિન બ્લાઇન્ડ સિન્સ ચાઇલ્ડહુડ શું તે બાળપણથી અંધ હતો નહીં ત્યાર પછી છે વી હેડ બિન ફ્રેન્ડ્સ ફોર લાસ્ટ ટેન યર્સ અમે છેલ્લા દસ વર્ષથી મિત્રો હતા હેડવી બિન ફ્રેન્ડ્સ ફોર લાસ્ટ ટેન યર્સ શું અમે છેલ્લા દસ વર્ષથી મિત્રો હતા વી હેડ નોટ બિન ફ્રેન્ડ્સ ફોર લાસ્ટ ટેન યર્સ અમે છેલ્લા દસ વર્ષથી મિત્રો હતા નહીં હેડવી નોટ બિન ફ્રેન્ડ્સ ફોર લાસ્ટ ટેન યર્સ શું અમે છેલ્લા દસ વર્ષથી મિત્રો હતા નહીં ત્યાર પછી છે સી હેડ બિન ઓન ધ સેમ પોસ્ટ ફોર લાસ્ટ ફાઇવ યર્સ તેણી પાંચ વર્ષથી એક જ હોદ્દા ઉપર હતી હેડ સી બીન ઓન ધ સેમ પોસ્ટ ફોર લાસ્ટ ફાઇવ યર્સ શું તેણી પાંચ વર્ષથી એક જ હોદ્દા ઉપર હતી સી હેડ નોટ બીન ઓન ધ સેમ પોસ્ટ ફોર લાસ્ટ ફાઇવ ઇર્સ તેણી પાંચ વર્ષથી એક જ હોદ્દા ઉપર હતી નહીં હેરસી નોટ બીન ઓન ધ સેમ પોસ્ટ ફોર ધ લાસ્ટ ફાઇવ યર્સ શું તેણી પાંચ વર્ષથી એક જ હોદ્દા ઉપર હતી નહીં ત્યાર પછી છે હેડ બિન વરિડ સિન્સ ઇવનિંગ તેણી સંધની ચિંતામાં હતી હેરસી બિન વરિડ સિન્સ ઇવનિંગ શું તેણી સંધની ચિંતામાં હતી હેડ નોટ બીન વરિડ સિન્સ ઇવનિંગ તેણી સંધની ચિંતામાં હતી નહીં હેડ સી નોટ બિન વરિડ સિન્સ ઇવનિંગ શું તેની સાજની ચિંતામાં હતી નહીં ફિફ્થ સેન્ટેન્સ છે હી હેડ બિન ઇલ ફોર લાસ્ટ વન યર તે છેલ્લા એક વર્ષથી બીમાર હતો હેડ હિ બિન ઇલ ફોર લાસ્ટ વન યર શું તે એક વર્ષથી બીમાર હતો હી હેડ નોટ બિન ઇલ ફોર લાસ્ટ વન યર તે એક વર્ષ છેલ્લા એક વર્ષથી બીમાર હતો નહીં હેડ હિ નોટ બિન ઇલ ફોર લાસ્ટ વન યર શું તે એક વર્ષથી બીમાર હતો નહીં તો મિત્રો આ રીતે તમે આ કાર્ડના વાક્યો બનાવી શકો છો અહીંયા આપણે પ્રેઝરના કુલ ચાર અને પાસ્ટના કુલ ચાર ટેન્સ પૂર્ણ કરેલ છે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે આપ બીજા નવા વર્બ લઈ કેટલાક નવા વાક્યો લઈ અને વારંવાર આ વાક્યો તમે બનાવો અને આ ટેન્સની અંદર પૂર્ણતા પ્રાપ્ત કરો જે મિત્રો નવા છે તે અગાઉના વિડીયો જોઈ લે વિડીયો ગમ્યો હોય તો આપ લાઇક કરો શેર કરો અને હજુ પણ આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો તો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત